विद्यार्थी मित्रों, हवे आपणे पेज नंबर 45 पर आवेल उदाहरण 3.2 एनो अभ्यास करवो छे। मित्रों जोई शको छो अंदर उदाहरण 3.2 पेज नंबर 45। ओके मित्रों, आपणने एक्स बराबर ए वत्ता बी टी नो वर्ग आवुं पदार्थनुं स्थान आपेलुं छे। रकममां एवुं लखेलुं छे कि एक्स अक्षने अनुलक्षीने गति करता एक पदार्थनुं स्थान एक्स बराबर ए वत्ता बी टी नो वर्ग वडे दर्शायुं छे। तो मित्रों आपणे लख्युं एक्स बराबर ए वत्ता बी टी नो स्क्वेर, ज्यां ए बराबर 8.5 मीटर। तो मित्रों ए लख्युं छे ए बराबर 8.5 मीटर અને બી બરાબર 2.5 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ, અને સમય ટીનું માપન સેકન્ડમાં કરેલ છે। તો બે વસ્તુ આપણે મેળવવાની છે। પહેલી, ટી બરાબર 0 સમયે વેગ કેટલો, એટલે મિત્રો આપણે લખ્યું છે ટી બરાબર 0 સમયે વી બરાબર પ્રશ્ન। અને બીજું, 2 સેકન્ડ અને 4 સેકન્ડ વચ્ચે સરેરાશ વેગ કેટલો, તો T1 બરાબર 2 સેકન્ડ અને T2 બરાબર 4 સેકન્ડ લેતા એવરેજ વી બાર બરાબર પ્રશ્ન। ઓકે મિત્રો, તો હવે આપણે તાત્ક્ષણિક વેગ જાણીએ છીએ સારી રીતે કે વી બરાબર dx બાય dt, દેટ મીન્સ d બાય dt ઓફ x। તો આપણે મિત્રો લખ્યું બીજા પદની અંદર બરાબર d બાય dt ઓફ xની જગ્યાએ હું લખું છું કૌંસમાં a વત્તા bt નો વર્ગ। સમજાયું? ઓકે, હવે મિત્રો કિંમતો મૂકી દઈએ કે ડી બાય ડીટી ઓફ એ એટલે 8.5 આપેલું છે, એની જગ્યાએ મેં 8.5 લખ્યા, પ્લસ બીની જગ્યાએ 2.5 ઇન્ટુ ટીનો વર્ગ। હવે મિત્રો બરાબર યાદ રાખજો, અહીં આપણે વિકલન કરવાનું છે, તો એક અગત્યનું પરિણામ નોંધી લેશો મિત્રો કે અચળ વિધેયનું વિકલન 0 થાય છે। બરાબર મિત્રો, બીજી વાર કહું છું, યાદ રાખી લેશો, અચળ વિધેયનું વિકલન 0 થાય છે। તો 8.5 એ ગણિતીય સંખ્યા અચળ છે, એટલે એનું વિકલન 0 થયું સમયની સાપેક્ષે, એટલે 0 લખ્યું, વત્તા 2.5 ટીનો વર્ગ, ટીના વર્ગનું થશે 2t। હવે 2 છે એ 2.5ની સાથે ગુણાકારમાં આવતા 2.5 × 2 એટલે 5 આવશે, અને ટીની 2 - 1 એટલે 1 ઘાત ટીની, એટલે લખતા નથી। તો મિત્રો 2.5t નો વર્ગ એનું ડી બાય ડીટી મળે છે, 5t જે સહેલાઈથી આપણે સમજાય। તો મિત્રો આપણને મળે છે વી બરાબર 5t। હવે ટી બરાબર 0 લો તો વેગ 0 મળે। કૌંસમાં લખેલું છે મિત્રો, અગત્યનું પરિણામ નોંધી લેશો, અચળ વિધેયનું વિકલન 0 થાય છે। ઓકે, હવે મિત્રો સરેરાશ વેગનું મૂલ્ય આપણે મેળવવું, તો સરેરાશ વેગનું સૂત્ર આપણે જાણીએ છીએ સારી રીતે કે વી એવરેજ વી બાર સરેરાશ વી બરાબર ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી। હવે ડેલ્ટા એક્સ એટલે x2 - x1 છેદમાં t2 - t1 થાય। તો મિત્રો x2 એટલે શું? તો કે 4 સેકન્ડ માટે એક્સ, એટલે x2 બરાબર x × 4 સમયનું વિધેય, ટી બરાબર 4 સેકન્ડ મૂકતા એ વત્તા બી ટીનો વર્ગમાં એ વત્તા બી અને 4નો વર્ગ કરો એટલે 16। તો મિત્રો જવાબ મળે છે એ વત્તા 16 બી। સમજાયું? ઓકે, હવે x1 બરાબર, તો કે x2 ટી બરાબર 2 સેકન્ડ। ઓકે, તો એ વત્તા બી ટીનો વર્ગમાં એ વત્તા બી ઇન્ટુ 4, 2નો વર્ગ 4 થાય। તો મિત્રો મળે છે x1 બરાબર એ વત્તા 4 બી। ઓકે, t1 બરાબર 2 સેકન્ડ છે, t2 બરાબર 4 સેકન્ડ છે। હવે મિત્રો સૂત્ર જુઓ, વી બાર બરાબર, તો કે x2 - x1 / t2 - t1, તો કે x2 છે એ વત્તા 16 બી, માઇનસ x1 છે માઇનસ એ -4 બી, પ્લસ એ માઇનસ એ કેન્સલ થયા, 16 બીમાંથી 4 બી ગયા, 12 બી વધે છે, છેદમાં 4 - 2 t2 - t1, તો વી બાર બરાબર 6 બી મળે છે। તો બીની કિંમત મિત્રો 2.5 આપેલી છે, તો વી બાર બરાબર 6 × 2.5 કરો, 25 × 6 = 150, 15.0, તો વી બાર બરાબર 15 મીટર / સેકન્ડ મળે છે। મિત્રો ધ્યાનથી 2 વાર આ દાખલો ગણી જશો, દાખલો ઉદાહરણ 3.2, આમાં ગણિતની પ્રોસેસ શીખ્યા તમે, એક
डी एक्स डी बाय डी एक्स ऑफ एक्स रेस टू एन, तो एने एन एक्स रेस टू एन माइनस वन आनो उपयोग कर्यो छे। अने बीजुं एक अगत्यनुं परिणाम अचल विधेयनुं विकलन शून्य थाय छे एनो पण उपयोग कर्यो छे। आ बंने परिणामोनी वारंवार जरूर पड्या ज करवानी छे। एटले मित्रों बंने परिणाम बराबर मानसिक रीते मगजमां लॉक करी लेशो। ओके, હવે મિત્રો પેજ નંબર 45 ઉપર સરરાસ પ્રવેગ અને તત્કાલીન પ્રવેગ જે છે એ વિશેનો ટોપિક છે। પાઠ્યપુસ્તકની રીતે આપણે સમજૂતી મેળવશું, પણ પરીક્ષામાં પૂછાય કે સમજાવો સરરાસ પ્રવેગ અને તત્કાલીન પ્રવેગ તો કેમ લખવું ટૂંકમાં, એ વિશે હવે આપણે જોઈએ। તો એ બહુ સરળ રીતે આપી દીધું છે। જુઓ મિત્રો, સરરાસ પ્રવેગ અને તત્કાલીન પ્રવેગ, મિત્રો આપણે સારી રીતે જાણીએ છીએ કે પ્રવેગ એટલે વેગનો ફેરફાર છેદમાં સમયગાળો, વેગનો ફેરફાર એટલે બે વેગ જોઈએ અને સમય બે જોઈએ, તો ત્યાંથી મને અનુમાન કરી શકું કે ધારો કે T1 સમયે પદાર્થનો વેગ V1 છે, T2 સમયે પદાર્થનો વેગ V2 છે। ઓકે મિત્રો, પ્રવેગ એટલે વેગનો ફેરફાર છેદમાં સમયગાળો, તો સમયગાળો એટલે ΔT = T2 - T1 સમયગાળો થયો, એમાં વેગમાં થતો ફેરફાર મળ્યો ΔV = V2 - V1 થયું। સમજાયું બીજું મુદ્દો? ઓકે, આથી વ્યાખ્યાનુસાર સરેરાશ પ્રવેગ બરાબર તો કે A² = વેગમાં થતો ફેરફાર છેદમાં સમયગાળો। તો મિત્રો સમીકરણ જોઈ શકો છો, ધેરફોર A² = V2 - V1 / T2 - T1। મિત્રો આટલા સૂત્રનો ઉપયોગ દાખલા ગણવા માટે આપણે સરળતાથી કરી શકીએ છીએ, બરાબર છે। અને V2 - V1 એટલે ΔV / ΔT સમીકરણ નંબર 1 મળ્યું, તો A² = ΔV / ΔT મળે છે। મિત્રો અહીંયા પહોંચ્યો એટલે આપણે હવે આગળ જે સમજૂતી મેળવી ચૂક્યા છીએ લખવાનું એટલું જ થશે કે હવે લિમિટ ΔT → 0 લક્ષ લઈએ તો સમીકરણ 1ની અંદર જે ΔV / ΔT ગુણોત્તર જે છે એ ગુણોત્તર કન્વર્ટ થઈ જાય છે DV / DTમાં અને એ આપણને આપે છે તત્કાલીન પ્રવેગ। તો મિત્રો લખીશું કઈ રીતે? જુઓ મિત્રો, ધેરફોર A² લિમિટ ΔT → 0 ΔV / ΔT। મિત્રો યાદ રાખજો, ડેલ્ટા નીકળી ગયું, લિમિટ ΔT → 0 નીકળી ગયું, દેટ મીન્સ અને A² નું ચિહ્ન નીકળી ગયું, દેટ મીન્સ A² DV / DT સમીકરણ નંબર 2। તો હવે મિત્રો ફરીથી હવે પેજ નંબર 45 પર આવી જાઓ। પ્રથમ કોલમની અંદર પ્રવેગ એસ્લેરેશન હેડિંગ આપેલું છે, મિત્રો ધ્યાનથી વાંચીને સમજવા પ્રયત્ન કરો। સામાન્ય રીતે પદાર્થ ગતિમાં હોય તે દરમિયાન તેના વેગમાં ફેરફાર થતો હોય છે, એ ફેરફાર કેવી રીતે વર્ણવી શકાય, શું તેને સ્થાનની સાપેક્ષે અથવા સમય સાપેક્ષે વેગમાં થતા ફેરફારના દર વર્ણવી શકાય, તો કે આ સમસ્યા ગેલેલિયોના સમયમાં પણ હતી। પ્રથમ એણે વિચાર્યું કે આ ફેરફારને અંતર સાપેક્ષે વેગના ફેરફારના દર તરીકે વર્ણવી શકાય, પરંતુ મુક્તપતન પામતા અને ઢોળાવવાળી સપાટી પર ગતિ કરતા પદાર્થોના ગતિના અભ્યાસ દરમિયાન ગેલેલિયોએ એવું અનુમાન કર્યું કે બધા જ મુક્તપતન પામતા પદાર્થોની ગતિ માટે વેગના ફેરફારનો દર સમય સાથે અચળ રહે, જ્યારે બીજી તરફ અંતરની સાપેક્ષે વેગમાં થતો ફેરફાર અચળ નથી, પરંતુ પતન પામતા પદાર્થનું અંતર વધે તેમ તે એટલે કે વેગનો ફેરફાર ઘટે છે। સમય સાપેક્ષે વેગમાં થતા ફેરફારનો દર પ્રવેગના ખ્યાલ તરફ દોરી જાય છે। મિત્રો હવે જો સમજી શકાય છે, વેગમાં ફેરફાર અને તે સમયગાળાના ભાગાકાર ગુણોત્તરને આપેલા સમયગાળા માટે સરેરાશ પ્રવેગ કહે છે, દેટ મીન્સ A² A² V2 - V1 / T2 - T1 ΔV / ΔT સમીકરણ 3.4 જે આપણે અગાઉ સમજૂતીમાં સમીકરણ 1 મેળવી ચૂક્યા છીએ, જ્યાં V2 અને V1 એ T2 અને T1 સમયના તાત્ક્ષણિક વેગ અથવા વેગ છે। પ્રવેગ એકમ સમયમાં વેગમાં થતો સરેરાશ ફેરફાર એનો SI એકમ મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ છે। મિત્રો વેગ વિરુદ્ધ સમયનો આલેખ દોરવામાં આવે તો
V2 T2 અને V1 T1 ને જોડતી સુરેખાના ઢાળ સરેરાશ પ્રવેગ જેટલો હોય. સરેરાશ પ્રવેગ માટે આકૃતિ 3.7 મિત્રો પેજ નંબર 44 ટેક્સ્ટબુકની અંદર અને આમાં પણ આપણે અગાઉના લેક્ચરમાં જોયું છે એનો આલેખ દર્શાવ્યો છે એ જોઈ લેશો. ટેક્સ્ટબુક ખોલીને ચેક કરી લેશો. માત્ર સમજવાનું છે મિત્રો, આ પરીક્ષામાં લખવાનું નથી, એટલા માટે આપણે એની અંદર બહુ ડિટેલમાં જતા નથી. પણ જોઈ લઈએ કે જુદા જુદા સમયગાળા 0 સેકન્ડ અને 10 સેકન્ડ એના માટે એ બાર મેળવવો છે. તો મિત્રો આકૃતિ 3.7 ટેક્સ્ટબુક પેજ નંબર 44 અથવા અગાઉનું લેક્ચર એ જોઈ લો. તો એ બાર બરાબર 24/0 અને 10-0 ધેટ મીન્સ 2.4 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ મળે છે. બીજો સમયગાળો લઈએ 10 સેકન્ડ અને 18 સેકન્ડ. તો ત્યાં એક્સ અક્ષને સમાંતર હતો તો ટી અક્ષને સમાંતર આલેખ મળે, એટલે એ બાર બરાબર 24-24 અને છેદમાં સમય 18-10 0 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ. સમયગાળો ત્રીજો લીધો 18 સેકન્ડથી 20 સેકન્ડથી, આલેખ નીચે આવે છે આકૃતિ 3.7. એમાં એ બાર બરાબર 0-24 20-18 છેદમાં -12 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ. મિત્રો લખેલું છે તાત્ક્ષણિક વેગની માપક તાત્ક્ષણિક પ્રવેગને વ્યાખ્યાયિત કરી શકાય છે. એ બરાબર લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી, ધેટ મીન્સ વી બાય ડી ટી, સમીકરણ 3.5. મિત્રો વી વિરુદ્ધ ટી વક્રના કોઈ ક્ષણ માટે દોરેલા સ્પર્શકનો ઢાળ તે ક્ષણે પ્રવેગ દર્શાવે છે. આકૃતિ 3.7માં જે વી વિરુદ્ધ ટી વક્ર માટે પ્રત્યેક ક્ષણ માટે આપણે પ્રવેગ મેળવી શકીએ છીએ, પરિણામી એ વિરુદ્ધ ટી વક્ર આકૃતિ 3.8માં દર્શાવેલું છે. મિત્રો 3.8 જોઈ લો, વાય એક્સ પર એ મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ છે અને ટી બરાબર ટી એક્સ અક્ષ ઉપર છે ટી સેકન્ડમાં. આપણે જોઈ શકીએ છીએ કે 0 થી 10 સેકન્ડ વચ્ચે પ્રવેગ અનિયમિત છે. 0 થી 10 સેકન્ડ 3.8 જુઓ બરાબર છે. પછી 10 સેકન્ડથી 18 સેકન્ડની વચ્ચે પ્રવેગ શૂન્ય છે, જે આપણે અગાઉ મેળવ્યું 10 સેકન્ડથી 18 સેકન્ડ. મિત્રો આલેખમાં તમે નજર કરી શકો. ત્યારબાદ 18 સેકન્ડથી 20 સેકન્ડ વચ્ચે -12 મીટર પ્રતિ સેકન્ડ મૂલ્ય સાથે પ્રવેગ નિયમિત છે, એ નીચે મળે છે. સમજાય છે મિત્રો? જ્યારે પ્રવેગ નિયમિત હોય તો સમગ્ર સમયગાળા પર સરેરાશ પ્રવેગ સરખો હોય છે. મિત્રો પેજ નંબર 46 ઉપર નજર કરો, પ્રથમ પકરાની નીચેની બે લીટી. જ્યારે પ્રવેગ નિયમિત હોય તો સમગ્ર સમયગાળા પર સરેરાશ પ્રવેગ સરખો હોય. હવે મિત્રો કેટલીક સમજૂતી આપેલી છે કે વેગ એક એવી રાશિ છે કે એને માન ને દિશા બંને છે, એટલે વેગનો ફેરફાર પણ કોઈ પણ એક અથવા બંને ઘટક ધરાવે, માટે ઝડપ વેગનું માન એમાં ફેરફારને લીધે કે વેગની દિશામાં થતા ફેરફારને લીધે અથવા બંનેના ફેરફારને કારણે પ્રવેગ ઉદ્ભવે છે. તો મિત્રો એ પ્રશ્ન એ છે કે પ્રવેગમાં 3 રીતે ફેરફાર થાય. 1 વેગનો માનમાં ફેરફાર, વેગની દિશામાં ફેરફાર, બીજું અને ત્રીજું વેગનું માન અને દિશા બંનેમાં ફેરફાર. વેગની માપક પ્રવેગ ધન ઋણ કે શૂન્ય હોઈ શકે છે. ધન ઋણ શૂન્ય પ્રવેગની ગતિ માટે સ્થાન વિરુદ્ધ સમય આલેખો આકૃતિ 3.9 ABC એમાં દર્શાવેલી છે. મિત્રો આ આલેખ સમજો બરાબર. આલેખમાં ધન પ્રવેગ માટેનો વક્ર ઉપર તરફ, ઋણ પ્રવેગ માટેનો વક્ર નીચે તરફ અને શૂન્ય પ્રવેગ માટે એ સુરેખ છે, જે 3.9 આકૃતિ ABC એની અંદર આપ જોઈશું. બરાબર છે મિત્રો? આ પ્રકરણમાં આપણે નિયમિત પ્રવેગી ગતિ સુધીનો અભ્યાસ આપણે સીમિત રાખવાનો
આ કિસ્સામાં સરેરાશ પ્રવેગનું મૂલ્ય ગતિના ગાળા માટે મળેલ પ્રવેગના મૂલ્ય જેટલું હોય છે. તો મિત્રો, એક સૂત્ર મળે છે તમને કે જો ટી બરાબર ઝીરો સમયે પદાર્થનો વેગ અને વી ઝીરો કહીએ અને ટી બરાબર ટી સમયે વેગ વી હોય તો સરેરાશ પ્રવેગ એ બરાબર વી માઇનસ વી ઝીરો અપોન ટી માઇનસ ઝીરો. 3.6 સમીકરણ ઉપર નજર કરો મિત્રો, બરાબર છે. ટીને ડાબી બાજુ લઈ જઈએ તો એ ટી બરાબર વી માઇનસ વી ઝીરો, વી ઝીરોને જમણી બાજુથી ડાબી બાજુ લઈ જઈએ તો સમીકરણ હવે આ પ્રકારનું મળશે, વી બરાબર વી ઝીરો વત્તા વીટી. મિત્રો યાદ રાખજો, સરેરાશ પ્રવેગ અને તત્કાલીન પ્રવેગનું મૂલ્ય સરખું છે કારણ નિયમિત પ્રવેગી ગતિ છે એટલા. હવે મિત્રો, કેટલાક સાદા કિસ્સાઓ માટે વેગ વિરુદ્ધ સમયના આલેખો કેવા મળે છે એ 3.10 અંદર દર્શાવ્યા છે. એમાં એ પદાર્થ ધન પ્રવેગ સાથે ધન દિશામાં ગતિ કરે છે. તો કે ઉદાહરણ તરીકે આકૃતિ 3.3 અંદર ટી બરાબર 0 સેકન્ડ થી ટી બરાબર 10 સેકન્ડ વચ્ચે કારની ગતિ. બી, પદાર્થ ઋણ પ્રવેગ સાથે ધન દિશામાં ગતિ કરે તે આકૃતિ 3.3 ચેક કરશો, ટી બરાબર 18 સેકન્ડથી ટી બરાબર 20 સેકન્ડ વચ્ચે કારની ગતિ. મિત્રો, ટેક્સ્ટબુકની અંદર બરાબર સમજૂતી મેળવવા પ્રયત્ન કરશો. આ જે છે સમજૂતી મેળવવાની છે, પરીક્ષાની અંદર પ્રશ્નના જવાબ તરીકે નથી પૂછાતું એટલે આપણે ઝડપથી લઈ લઈએ. સી, પદાર્થ ઋણ પ્રવેગ સાથે ઋણ દિશામાં ગતિ કરે છે તો એ ઉદાહરણ તરીકે આકૃતિ 3.1 ઓ પાસેથી ઋણ એક દિશામાં વધતી ઝડપથી દોડતી કારની ગતિ. પદાર્થ ધન દિશામાં ટી વન સમય સુધી ગતિ કરે પછી તેટલા જ ઋણ પ્રવેગ સાથે પાછી ફરે તો આકૃતિ 3.1 ગતિ કરતી કાર ટી વન સમય સુધી ઘટતી ઝડપે ક્યુ સુધી ગતિ કરે પછી તેટલા જ ઋણ પ્રવેગ સાથે પાછી. હવે મિત્રો, આ અગત્યનું પરિણામ જેને અંડરલાઇન કરેલું છે એ યાદ રાખી લેશો, એ મહત્વનું છે, એ કોઈ પણ સંજોગોમાં યાદ રહેવું જોઈએ, દાખલા ગણવા માટે પણ ઉપયોગી છે કે કોઈ પણ ગતિમાન પદાર્થના વેગ વિરુદ્ધ સમય આલેખનું એક રસપ્રદ લક્ષણ એ છે કે વી વિરુદ્ધ ટી આલેખ નીચે ઘેરાતું ક્ષેત્રફળ તે સમયગાળા માટે પદાર્થનું સ્થાનાંતર દર્શાવે છે. મિત્રો ચેક કરી લેશો ધ્યાનથી. અને હવે પેજ નંબર 47 ઉપરનું પણ એક અગત્યનું વેગ વિરુદ્ધ સમયનો આલેખ 3.11 દર્શાવેલો છે, એ અચળ વેગ યુથિ ગતિ કરતા પદાર્થના સરળ કિસ્સા માટેની સત્યાર્થતા ચકાસણી. તો અહીંયા વેગ વિરુદ્ધ ટી સમય અક્ષને સમાંતર સુરેખા મળે છે, સ્મોલ ટી બરાબર 0 થી સ્મોલ ટી બરાબર કેપિટલ ટી વચ્ચે ઘેરાતું ક્ષેત્રફળ યુ ઊંચાઈ અને કેપિટલ ટી પાયાવાળા લંબચોરસના ક્ષેત્રફળ જેટલું છે. ક્ષેત્રફળ કેટલું થયું એટલે સ્મોલ યુ ગુણ્યા કેપિટલ ટી, એટલે સ્મોલ યુ ઇન્ટુ કેપિટલ ટી, જે આ સમયગાળા માટે થતા સ્થાનાંતર જેટલું છે. આ કિસ્સામાં કાપેલ અંતર ક્ષેત્રફળ જેટલું કેવી રીતે આવે વિચારો, તો કે બંને અક્ષ પર રહેલી રાશિના પરિમાણ મૂલ્ય વેગ મીટર પ્રતિ સેકન્ડ સમય સેકન્ડ એનો ગુણાકાર મીટર પ્રતિ સેકન્ડ ગુણ્યા સેકન્ડ મીટર આવી ગયું. મિત્રો આ સહેલાઈથી આપને સમજાય છે. મિત્રો આની સમજૂતી ખાસ મેળવી લેશો અને દાખલા એમસીક્યુ માટે અગત્યનું પરિણામ વી વિરુદ્ધ ટી આલેખ નીચે ઘેરાતું ક્ષેત્રફળ તે સમયગાળા માટે પદાર્થનું સ્થાનાંતર દર્શાવે છે એટલું મિત્રો અચૂક યાદ રાખી લેશો. આની માત્ર સમજૂતી જે છે, સરેરાશ પ્રવેગ તત્કાલીન પ્રવેગ કેમ પૂછાય તો એ આપણે સૂત્રાત્મક રીતે એની સમજૂતી તમને સમજાવી છે કેમ લખાય. અહીંયા આલેખો કેવા મળે છે, માત્ર આલેખો જે છે 3.9 એના એ ખાસ યાદ રાખી લેશો અને 3.10 આલેખો જે છે સમજવા પ્રયત્ન કરજો, માત્ર થિયોરેટિકલ રીતે પૂછાશે નહીં.